મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલી ભદ્રા દયા જૈનો ધર્મો સુ મંગલમ ક્વેશ્ચન છે કે ભવી અને અભવી જીવો છે તો તે તેની ખબર કેવી રીતે પડે તો હવે એમાં શું હોય છે કે એમાં જો ક્વેશ્ચન આવે ને કે હું ભવી છું કે નહીં તો તેમના માટે એમ સમજવું કે જેમને એવું ક્વેશ્ચન આવે તો તે ભવી જીવ છે અને બીજું આપણે એ પણ સાંભળ્યું છે કે જે ભાવપૂર્વક શત્રુ જે મહાતીર્થાધિરાજની જે જાત્રા કરે ભાવપૂર્વક તો તેઓ પણ ભવી હોય છે તે પણ આપણે સાંભળ્યું છે ને તો એવી રીતે કહી શકાય કે કોણ ભવિ છે અને કોણ અભવી છે એવી રીતે આપણે અહીંયા ડિસ્ટિંગ્વિશ કરી શકીએ પણ આપણે આ ઘણી વખત સાંભળ્યું છે ને કે હું ભવી છું કે નહીં એવું ક્વેશ્ચન આવે છે તો એનું મીનિંગ શું છે આ ક્વેશ્ચન આપણને ક્યારે થાય કે આપણે ભવિ હશું કે નહીં આપણને આવું ક્વેશ્ચન ત્યારે જ થાય ને કે જ્યારે આપણને મોક્ષ પ્રાપ્તિ માટેની સાચી ઈચ્છા રહેલી હોય અને ત્યારે આપણને ટેન્શન થાય કે આપણું શું થશે એટલે જેમને આવું ટેન્શન થાય ને કે મારું શું થશે મારી મુક્તિ થશે કે નહીં જેને મોક્ષ અને આપણને એવું મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છા એકદમ સાચી તાલાવેલી હોય ને તો જ કઈ આવું ક્વેશ્ચન આવશે અને આવું ક્વેશ્ચન આવશે તો સમજી લેવાનું કે આપણે ભવી છીએ એટલે આપણને પૌદગલિક સુખ કરતા આપણે જો આત્મિક સુખની ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે તો ત્યારે જ આપણને મોક્ષ માટે મન થઈ શકશે ને બરાબર ને અને ત્યારે જ પછી મન થઈ શકશે ક્વેશ્ચન આવી શકશે આવું કે મને મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં એવું ટેન્શન વાળું એવું ક્વેશ્ચન આવશે ટેન્શન આવશે આ ક્વેશ્ચન એટલે એ જ છે ટેન્શન કે ડર લાગશે કે થશે કે નહીં મારું મોક્ષ તો જ્યારે આવું ડર લાગશે ને ત્યારે સમજી કે આપણે ભવી છીએ આપણને ડર લાગે છે કે નહીં હવે એ વિચારી લેવાનો અને આવું ડર ક્યારે લાગે જ્યારે આપણને મોક્ષ ગમે મોક્ષની અવસ્થા આપણને ગમે તો ત્યારે જ આપણને ટેન્શન આવે કે મને મોક્ષ જોઈએ છે બરાબર એટલે એ જીવો હોય એવા કે આપણને જો એવું ટેન્શન આવે ને તો એનું એ જ એ જ પ્રૂવ કરે છે કે આપણને પૌદગલિક સુખ ની ઇમ્પોર્ટન્સ હવે રહેલી નથી આ સંસારથી કંટાળો આવી ગયો છે ભવનિર્વેદ પણ આવી ગયો છે અને મોક્ષની જે અવસ્થા છે તો એના ઉપર આપણને તાલાવેલી જાગી છે ઈચ્છા જાગી છે મોક્ષ ગમવા લાગી છે એ અવસ્થા મોક્ષ ઉપર અદ્વેષ જાગ્યો છે તો ત્યારે આપણે કહી શકીએ કે હા આપણે ભવિષ્ય અને આપણે મોક્ષ જવાના માટે યોગ્યતા ધરાવી રહ્યા છીએ એ ધ્યાન રાખવાનો આપણે આ ભેદ જોઈ લઈએ કે જે સાધારણ વનસ્પતિ કાય છે એના બે ભેદ છે

તો એમને નિઘોદ નહીં કહેવાય એ ધ્યાન રાખવાનું કારણ કે એમના એક શરીરમાં એક જ જીવ છે પણ સાધારણ વનસ્પતિ કાયને નિઘોદ કે અનંત શા માટે કહેવાય છે કારણ કે એક શરીરમાં અનંત આત્માઓ છે આટલું ધ્યાન રાખવાનું બરાબર પછી આપણે અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા તો આ જે ચૌદ રાજ રૂપી જે સંસાર છે એમાં જે સંસારી જીવો છે તો તે તેઓ બે ભાગમાં ડિવાઇડેડ છે એક તો છે અવ્યવહાર રાશિ અને બીજું છે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિને આપણે એમ પણ કહી શકીએ અવ્યવહાર રાશિની નામ પણ કહી શકીએ કારણ કે અવ્યવહાર રાશિમાં માત્ર કોણ હોય છે માત્ર નિઘોદના જીવો હોય છે બીજા આ જીવો સિવાય બીજા કોઈ પણ પ્રકારના જીવો નથી એટલે આપણે અવ્યવહાર રાશિની નિઘોદ એવું એવો ટર્મ પણ આપણે વાપરી શકીએ છીએ પણ વ્યવહાર રાશિ છે તો એના એના ઉપર તો આપણે પછી આવશું એમાં શું છે કોણ છે પણ અવ્યવહાર રાશિ આપણે શું જોઈ રહ્યા હતા પેલા એ જોઈ લઈએ તો અવ્યવહાર રાશિને આપણે શું કહી શકીએ છીએ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અવ્યવહાર રાશિના શું નામ છે એટલે એમાં કયા જીવો છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અથવા તો સૂક્ષ્મ નિગોદના જીવો કે જેમણે વ્યવહારિક જગતમાં હજી સુધી પગ પણ મૂક્યો નથી બરાબર એટલે કે સૂક્ષ્મ નિગોદના સિવાયનું તેમણે એક પણ બીજું કોઈ પણ ભાવ કર્યો જ નથી આ આ ભાવ છોડીને એટલે કે તેમને બાદર નિગોદ જેવો પણ ભાવ નથી કર્યો એક પણ ભાવ નથી કર્યો હજી સુધી અને ન તો બીજો કોઈ સૂક્ષ્મ પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવું કાય કે પ્રત્યેક વનસ્પતિ કાય પણ ભાવ નથી કર્યો ન તો બેન્દ્ર તેન્દ્ર કોઈ કોઈ પણ પણ આવો ભવ કર્યો જ નથી હજી સુધી અનાદ અનાદિકાળથી માત્ર સૂક્ષ્મ નિગોદ અથવા તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એ જ ભવ કર્યો છે એટલા માટે એમને શું કહેવાય છે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે બરાબર અનાદિકાળથી આ અવ્યવહાર રાશિના નિગોદના જીવોએ શું કર્યું છે ત્યાં જ આ જ ભવોમાં જન્મ મરણ કરતા રહ્યા છે અને આપણી પણ આપણે જો વાત કરી તો સૌથી ફર્સ્ટ આપણે અહીંયા જ રહેલા હતા એટલે આપણે પણ આવી જ રીતે અનંતકાય રૂપે સૂક્ષ્મ નિગોધ રૂપે એવી જ રીતે આપણે રહેલા હતા બધા આપણે બધા જ અને આ અવ્યવહ રાશિની નિગોદમાં કેટલા પ્રકારના જીવો રહેલા છે ટોટલ ત્રણ છે ભવિભ અભવી અને જાતિ ભવ્ય આ ત્રણ પ્રકારના જીવો રહેલા છે અને જાતિ ભવ્ય જીવોની વાત કરીએ તો એમાં મોક્ષ જવાની લાયકાત રહેલી છે એટલા જ માટે જાતિથી ભવ્ય છે એટલા જ માટે નામમાં જ છે કે જાતિથી ભવ્ય જીવો છે છતાં પણ આ જીવો કેવા છે એમની એમનું ડેસ્ટિની કે ફેટ કેવું છે બદકિસ્મતી કેવી છે કે તેઓ મોક્ષ પ્રાપ્તિની સામગ્રી છે આવા જીવો છે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જે ભવો કરતા રહેશે જન્મ મરણ ત્યાં જ એમનું થતું જશે એન્ડલેસલી ઇન્ફિનાઇટલી ત્યાં જ રહેવાના છે ક્યારે પણ બહાર નીકળી શકવાના નથી પણ માત્ર ભવી અને અભવી જીવો આ બે પ્રકારના જીવો છે તેઓ જ નીકળી શકવાના છે બહાર અને તે તે પણ ક્યારે નીકળી શકશે જ્યારે એક મનુષ્ય કર્મ રહિત થઈને સંપૂર્ણ કર્મ રહિત થઈને પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટાવશે આવી રીતે સિદ્ધ બનશે તો ત્યારે ત્યારે જ કોઈક એક ભવિક અથવા તો કોઈક એક અભવી જીવ આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી શકશે નીકળીને ક્યાં જશે વ્યવહારિક દુનિયામાં પગ મૂકશે એટલે કે શું કે આ ભવ સિવાય કોઈ પણ ભવ એને મળી હવે અને તે જ જ આવું રૂલ છે પણ એવું બતાવવા માટે એવી રીતે નથી કહેતા કે સિદ્ધ બનવું કેટલું દુર્લભ છે એ બતાવવા માટે અહિયાં આવી રીતે નથી કહેતા કે એક સિદ્ધ બને ત્યારે જ એક ભવી કે અભવી અવ્યવહાર રાશિની નિગોદ નીકળે છે એટલે એટલે રૂલ જ છે એવું એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર અહીંયા ક્વેશ્ચન છે કે કેન જીવ ફ્રોમ વ્યવહાર રાશિ ગો ટુ અવ્યવહાર રાશિ તો એના ઉપર આપણે આવવાના છે નહીં જવા નહીં જાય એક વખત નીકળી ગયો ને વ્યવહારિક દુનિયામાં પ્રવેશ કર્યો છે તો પાછો અવ્યવહારમાં ક્યારે પણ આપણે જવાના નથી કોઈ પણ જશે નહીં હવે આપણે એ જોઈએ કે આપણે હવે એ જોઈએ કે જે આ ભવી અને અભવી છે જીવો છે તો એ કેવી રીતે નીકળી શક્યા એટલે પર્ટિક્યુલરલી એ જ પર્ટિક્યુલર એ જીવ એ કેવી રીતે નીકળી શક્યો કારણ કે અનંતા જીવો છે ને અહીંયા કેટલા છે અનંતા અનંત જીવો છે પણ પર્ટિક્યુલર ઓપોર્ચ્યુનિટી કે લોટરી કેવી રીતે લાગી ગઈ કે એ જ પર્ટિક્યુલર જીવ નીકળી શક્યો બીજો કોઈ પણ નહીં આટલા અનંતામાંથી એનું નંબર કેમ લાગી શક્યો એટલે ક્યારે અને કેવી રીતે નીકળી શકે તે હવે આપણે સમજવા પ્રયત્ન કરશું એટલે આપણે શું કહ્યું કે એક મનુષ્ય જ્યારે તપ ત્યાગ કરીને જ્યારે સિદ્ધ પદને પ્રાપ્તિ કરે છે મોક્ષની પ્રાપ્તિ કરે છે તો ત્યારે માત્ર એક જ ભવી કે જીવ પણ એક જ આ એક જ પર્ટિક્યુલર એ જ જીવને ચાન્સ કેવી રીતે લાગ્યું કારણ કે એમાં કારણ શું છે તો કારણ છે નિયતિ છે એની નિયતિ એવી છે એટલે કે જે ભવિતવ્યતા છે જે એની નિયતિ છે તો એની ચાલી એની ચમકી ગઈ અને એમની નિયતિ સાથ આપે છે તો અને વળી સાથે એક આત્મા સિદ્ધ ભગવાન તરીકે એટલે જયારે સ્થિર થાય છે ત્યાં સિદ્ધ શિલાની ઉપર તો ત્યારે જઈને જેની નિયતિ ચમકી ઉઠી જેમની ભવ્યતવ્યતા છે તો એ પર્ટિક્યુલર એ જ જીવ એ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં એ પ્રવેશ કરે છે પગ મૂકે છે અને હવેથી તેની જીવન યાત્રા હવેથી સ્ટાર્ટ થાય છે અને જીવન યાત્રા સ્ટાર્ટ થાય થાય છે એટલે એનું મિનિંગ શું કે હવે જીવન યાત્રા સ્ટાર્ટ થાય છે એટલે શું કે હવે હજી સુધી એ એક જ ગતિમાં ભમતો હતો ને કઈ ગતિ છે આ આ જે સૂક્ષ્મ નિગોદવાળી જે ગતિ છે એને કઈ ગતિ કહેવાય ચાર ગતિઓમાંથી ચાર ગતિઓ કઈ કઈ છે દેવ ગતિ નારક નરક ગતિ તિરંચ અને મનુષ્ય આ ચાર ગતિઓ છે તો સૂક્ષ્મ નિગોદ છે તો તે કઈ ગતિમાં આવે છે તે તિરંજ ગતિમાં આવે છે એટલે હજી સુધી એક જ ગતિ હતી ને આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોdna જીવો માટે अनादि कालથી એક જ ગતિ હતી એક જ ઓપ્શન હતું કે ત્યાં જ ભમવાનું ભમતા રહેવાનું ત્યાં જ જન્મ મરણ કરતા રહેવાનું પણ હવે અવ્યવહાર રાશિમાંથી નીકળીને જ્યારે અહીંયા આવશે ક્યાં વ્યવહાર રાશિમાં પગ મૂકે છે તો હવે એમના માટે બધા ઓપ્શન ખુલી જાય છે કયા કયા ઓપ્શન ખુલે છે આપણે જે જીવ વિચારના ફાઈવ સિક્સટી થ્રી ભેદો આપણે જોવાના છીએ ને તો એ બધા ફાઈવ સિક્સટી થ્રી ભેદ છે બધા એના માટે ઓપ્શન્સ એ ખુલી જશે હવે પહેલા આટલા બધા ઓપ્શન્સ અવેલેબલ જ નહીં હતા અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો માટે માત્ર એક જ ઓપ્શન હતું અવ્યવહાર રાશિ માટે એ પણ એક સૂક્ષ્મ નિગોદમાં જ તરીકે જન્મ મરણ પામવાનું પણ હવે વ્યવહાર રાશિમાં પગ મૂકે છે બહાર નીકળે છે તો હવે એના માટે કેટલા ફાઈવ સિક્સટી થ્રી ઓપ્શન્સ ખુલી ગયા છે પ્લસ ચાર ગતિઓ ખુલી ગઈ છે કઈ ચાર ગતિઓ પહેલાં માત્ર આપણે જોઈને કે તિરંજ ગતિ જ એક ઓપ્શન હતું તો હવે દેવ પણ બની શકશે નારકી પણ બની શકશે મનુષ્ય પણ બની શકશે બરાબર હજી સુધી આ અવ્યવહાર રાશિના જીવો દેવ તરીકે એકે ભવ નથી પામ્યો હતો ન તો નારકી ન તો મનુષ્ય ન તો તિરંજના બીજા ભેદો તો હવે વ્યવહાર રાશિમાં જઈને હવે એ કાંઈ પણ બની શકશે તો એને જ કહેવાય છે કે વ્યવહારિક દુનિયામાં પ્રવેશવું કોને કહેવાય કે હવે સૂક્ષ્મ નિગોદમાંથી જે આટલા બધા ઓપ્શન્સ હવે એના માટે ખુલી ગયા છે ને ચારે ચાર ગતિના ઓપ્શન્સ ખુલી ગયા છે તો એને જ હવે કહેવાય છે કે વ્યવહારિક દુનિયામાં પ્રવેશવું અથવા તો વ્યવહાર રાશિમાં એને એન્ટ્રી થઈ ગઈ છે એવી રીતે કહેવાય છે હજી પણ આગળ હવે શું કરશે હવે વ્યવહાર રાશિમાં એ જીવ આવી રીતે પગ મૂકશે અંદર અને પછી હજી અકામ નિર્જરા કરતો જ જશે અકામ નિર્જરા હવે એક ક્વેશ્ચન આવેલું છે વોટ ઇઝ અકામ નિર્જરા તો અકામ નિર્જરા એટલે શું અકામ નિર્જરા એટલે કે જે હવે આ જે નિગોdna જીવો છે તો એમને બધા કષ્ટ સહન કરવા જ પડે છે ને તો એ પણ જબરદસ્તીથી કરવા પડે છે એમની ઈચ્છા નથી છતાં પણ એ જબરદસ્તી કર્મ સહન કરતા જાય છે સહન કરી કરી કરીને એના જે કર્મો છે તો તે કર્મોથી હળવા થતા જાય છે તો એને કહેવાય છે અકામ નિર્જરા એટલે કે સામે ચાલીને નિર્જરા નથી કરી રહ્યા તેને કહેવાય છે અકામ નિર્જરા કે જબરદસ્તીથી પરાણે જે સહન કરવું પડે છે કષ્ટો અને એના કારણે જે કર્મો જે કર્મોનો નાશ થાય છે તો તેને કહેવાય છે અકામ નિર્જરા અને એનો ઓપોઝિટ છે સહકામ નિર્જરા તો સહકામ નિર્જરા એટલે શું જે આપણે કરી શકીએ છીએ ને આપણે કરી શકીએ છીએ સાધુ સાધ્વીજી ગુરુ ભગવંત કરે કે કેટલાક એનિમલ્સ પણ કરતા હોય જે દેશ વીરતી ધર્મ પામ્યા હોય તો એ શું કરતા હોય સહકામ નિર્જરા એટલે શું કે સામે ચાલીને કષ્ટ સહન કરે કે આપણે જે કરીએ ને આપણે જે સાધુ ભગવાન શું કરે લોચ કરે ને તો એ સામે ચાલીને કષ્ટ સહન કરે છે અથવા તો કોઈ એન્ટ્સ એમને કરડે તો પણ એ શું કરે સહન કરે કે તડકામાં ચાલે ચપ્પલ વગર કષ્ટ સહન કરે છે તપ કરતા હોય આપણે પણ તપ કરીએ છીએ ને તો એ બધું શું થાય છે સામે ચાલીને આપણે શું કરી રહ્યા છીએ કે મોક્ષલક્ષી આપણે જે ક્રિયા કરીએ છીએ ને તો તેને કહેવાય છે મોક્ષલક્ષી જે ક્રિયા કરીએ તો એના કારણે જે આપણા કર્મોની નિર્જરા થાય છે

અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં પ્રવેશ કરતા કરી ગયો આ જીવ પછી એ શું પામશે તરીકે એ ભવ પામશે પૃથ્વીકા પૃથ્વી કાય દીધો કોણે જે અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદનો જીવ હતો પછી હવે એ વ્યવહાર રાશિમાં હવે એણે પગ મૂક્યો અને પછી સમજો કે પાછો એ સૂક્ષ્મ નિગોદનો જીવ એ બનશે ને કોનો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કઈ બનશે એટલે કે સૂક્ષ્મ નિગોદ નું જો એ ભવ પામશે ને તો પણ એ હવે કઈ કઈ રાશિ નો ગણાશે એ વ્યવહાર ખાસ ધ્યાન રાખવાનું હવે એ કઈ અવ્યવહાર રાશિનો નહીં ગણાશે પણ એ કઈ રાશિનો ગણાશે વ્યવહાર રાશિનો ગણાશે જો પાછો આ સૂક્ષ્મ નિગોદ ભવ ભાવ પામશે તો એ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે રૂલ શું છે એક રૂલ છે કે એક વખત કોઈ જીવ

તો પણ એ વ્યવહાર રાશિનો જ સૂક્ષ્મ નિગોદનો જીવ કહેવાશે ખાસ ધ્યાન રાખવાનું પણ હવે એ ક્યારે પણ અવ્યવહાર રાશિનો સૂક્ષ્મ નિગોદનો જીવ નહીં કહેવાશે એટલે એ ધ્યાન રાખવાનું ઇન અધર વર્ડ્સ કે હવે એક વાતની ટેન્શન કાઢી નાખવાની કે આપણે હવે પાછા ક્યારે પણ અવ્યવહાર રાશિની નિગોદમાં આપણે જવાના નથી કોઈ પણ નથી જવાનું જે પણ વ્યવહારિક દુનિયામાં જે પણ એક વખત પગ મૂકી દીધો હોય ને કોઈ પણ જીવે તો એ પાછો ક્યારે પણ અવ્યવહાર રાશિમાં ક્યારે 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 નથી જવાનું એટલે ધ્યાન રાખવાનું અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે હવે એને સૂક્ષ્મ નિગોદનો હવે સમજો કે એને જીવ મળી ગયો અવતાર મળી ભવ મળી ગયો તો હવે એ સૂક્ષ્મ નિગોદમાં ચાલી ગયો સમજો વ્યવહાર રાશિ વાળો જે જીવ છે એ તો હવે એને આ સૂક્ષ્મ નિગોદમાંથી કાઢવા માટે કોઈ જીવને સિદ્ધ ભગવાન બનવાની હવે જરૂર પડવાની નથી એટલે પાછો જરૂર નહીં પડશે આ માત્ર વાંસ આખા ભવ ચક્રમાં ઓનલી વાંસ થાય કે એક સિદ્ધ ભગવાન એક મનુષ્ય જયારે સિદ્ધ બને અને પછી એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં જાય તો એ ઈટ હેપન્સ ઓનલી વાન્સ ઇન આર એન્ટાયર ભવચક્ર એ ખાસ ધ્યાન રાખવાનું એ બધા જીવો માટે સેમ રૂલ છે એટલે એક વખત હવે વ્યવહાર રાશિમાં પગ મૂકી દીધો અને વ્યવહાર રાશિમાં આવી ગયો પછી જો સમજો પાછો મળ્યો તો હવે એમાંથી નીકળવા માટે સિદ્ધ કોઈ કોઈ પણ મનુષ્યને સિદ્ધ બનવાની જરૂર નથી એ ધ્યાન રાખવાનું હવે એને જો બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળે તો એ પોતાની જે નિર્જરા છે ને કર્મો નિર્જરા તો એના ઉપર હવે ડિપેન્ડન્ટ છે ટોટલી અને એનું સ્વભાવ કેવો છે એટલે સ્વભાવ એટલે જેટલા ગુણ જેટલા ગુણ એને પ્રગટાવ્યા હોય તો એના ઉપર જ એ ડિપેન્ડન્ટ છે બરાબર તો તો તે ધ્યાન રાખવાનું હવે આપણે શું જોયું કે અહીંયા અવ્યવહાર રાશિની બે પ્રકારના જીવો નીકળી ગયા છે કોણ કોણ ભવી અને અભવી એ બે પ્રકારના જીવો નીકળી ગયા છે ને તો હવે શું થશે હવે તો જે અભવી જીવો છે ને જે અભવી સ્વભાવવાળા જીવો છે તો તેમની તેમનું શું થશે આગળ જે ચાર ગતિઓ છે ને તો ચાર ગતિઓમાં તેમની અથડામણ ચાલુ જ રહેવાની છે તો તો આપણે આ જોઈ કે જે વ્યવહાર રાશિ છે છે તે એમાં કઈ કઈ ગતિઓ આવે અહીંયા આપણે બધું અહીંયા ફોટોમાં આપણને દેખાય છે તો વ્યવહાર રાશિમાં કોણ કોણ છે અહીંયા જે પાંચ સૂક્ષ્મ સ્થાવર એકીન્દ્રિય છે સૂક્ષ્મ પૃથ્વી કાય સૂક્ષ્મ આપકાય તેવું કવું કાય વનસ્પતિ કાય સૂક્ષ્મ નિગોદ આ બધા વ્યવહાર રાશિના જીવો કહેવાય છે પછી જે બાદર બાદર છે છે તે તે પણ પણ વ્યવહાર રાશિના જીવો કહેવાય અને ચાર જ દેખાય છે અહીંયા પૃથ્વીકાય છે પણ અહીંયા ચાર નથી એ સમજવાનો અહીંયા પૃથ્વીકાય છે અહિયાં અપકાય છે પણ અપકાય અંદર જ આપણને જે અહીંયા દેખાય છે અહિયાં વાયુ કાંઈ સમજી લેવાનું જે બબલ્સ દેખાય છે ને તો નહીં તો આપણે વાયુ કાય આપણે ફોટોમાં નહીં બતાડી શકીએ પણ પાણીની અંદર બબલ્સ રૂપે અહીંયા જે દેખાય છે તો અહીંયા જે એર વાયુ જીવો તે છે એટલે તો અહીંયા આપણે વાયુ કાય ના જીવો પણ સમજી લેવાના પછી અપકાય તેવું કાય છે પછી વનસ્પતિ કાય છે પ્રત્યેક વનસ્પતિ કાય છે અને બીજું આ બાદર નિગોદ પણ સમજી લેવાનું એટલે અનંતકાય બાદર અનંતકાય એ પણ સમજી લેવાનું પછી બીજા અહીંયા કોણ છે ત્રસ જીવો જે બે ઇન્દ્રિય છે તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચિન્દ્રિય આ બધા જે જીવો છે આ બધા જ એ બધા જીવોને શું કહેવાય છે વ્યવહાર રાશિના કહેવાય છે એ ખાસ ધ્યાન રાખવાનું એટલે આ બધા જીવો છે ઇન શોર્ટ આપણે કહીએ કે જીવોના જે ફાઈવ સિક્સટી થ્રી ભેદ છે ને તો તે બધા બધાને હવે વ્યવહાર રાશિના જીવો કહેવાશે બરાબર તે ધ્યાન રાખવાનું હવે આપણે આગળ જોઈએ કે હવે આપણે જોયા કે બે પ્રકારના જીવો આવી રીતે બહાર અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યા છે ભવિ અને બીજા છે અભવી જીવો તો હવે અભવી જીવોનું આગળ શું થશે અભવી જીવો જે પણ નીકળી નીકળી ગયા છે ને જેમને ચા જેમને નિયતિ હતી તો નિયતિના કારણે તેઓ નીકળી શક્યા તો હવે તેમનું ચાર ગતિમાં જ અથડામણ ચાલુ રહેશે હવે એટલે ભટકા ભટકતા રહેશે આ જે ચાર ગતિઓ છે ને ચાર ગતિઓ કઈ છે મનુષ્ય નરક દેવ અને તિર્યંચ આ ચાર ગતિમાં જ અથડામણ ચાલુ રહેશે એન્ડલેસલી એટલે કે અનંતા કાળ ચક્રો સુધી ફોરેવર ફોરેવર ફોરએવર સુધી બસ ભટકતા જ રહેશે એમનું કઈ પણ લાસ્ટ ડેસ્ટિની છે જ નહીં એ ખાસ ધ્યાન રાખવાનું અભવી જીવોની એટલે કહી શકાય ને ઘાચીના બળદ હોય ને તો ઘાચીના બળદની જેમ જ એ ગતિ કરતો રહેશે ગોલ 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 ગતિ કરતો રહેશે પણ પ્રગતિ ક્યારે થશે નહીં એમની પ્રગતિ એટલે કે મોક્ષ તરફ જો એ વધે તો કહી શકાય ને કે પ્રગતિ થઈ થઈ છે પણ એમની પ્રગતિ થશે જ નહીં બસ ગોલ ગોલ ફર્યા કરશે ઘાચીના બળદની જેમ પણ જે ભવિ જીવો છે જે ભવી સ્વભાવવાળા જે જીવો છે તો એમની કેવી ગતિ થશે આગળ એ તેઓ પણ ચાર ગતિઓમાં ભટકશે પણ શું થશે એમનું એમની પ્રગતિ થઈ શકશે મોક્ષ તરફ બરાબર તો એમની એમનામાં યોગ્યતા રહેલી છે મોક્ષ પ્રાપ્તિ માટેની એટલે આ ચાર ગતિ જે ચક્ર છે ભવ એને તોડીને તેઓ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકશે એટલે એમની ગતિ હશે પણ પ્રગતિ પણ થશે એ ધ્યાન રાખવાનું એટલે જે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લેશે ને તો પછી માત્ર એમને કેટલું માત્ર અર્ધ પૂદલ પરાવર્તન કાળ જેટલું જ ભમવું પડશે જીવને અને તેનું મોક્ષ જે છે તો તે નિશ્ચિત થઈ જ જશે એટલે જેટલું જ મેક્સિમમ ભટકવું પડશે ચાર ગતિઓમાં અને એટલામાં એટલામાં અથવા તો ઓછા ભાવોમાં એ મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિતપણે કરી શકશે એ ખાસ ધ્યાન રાખવાનું તો આપણને આપણને તો એટલે ઘણું જ એવું હાશકારો થવું જોઈએ કે આપણે અવ્યવહાર રાશિની નિગોદમાંથી તો આપણે બહાર નીકળી ગયા છીએ ને આપણે બધા જે પણ ક્લાસમાં છીએ આપણને જે અહીંયા દેખાય છે આસપાસ દેરાસર જીનાલયમાં ઉપાશ્રયમાં એ બધા જીવોને તો ખાસ અભિનંદન આપવું જોઈએ ગ્રેટફુલનેસ ફીલ થવું જોઈએ કે આપણે બધા જે છે આપણે અવ્યવહાર રાશિની નિગોદ સૂક્ષ્મ નિગોદમાંથી તો નીકળી શકે છે એટલીસ્ટ હવે માત્ર આપણો નેક્સ્ટ ટાર્ગેટ શું છે કે હવે આપણને સંકિત પામવાનું છે શું પામવાનું છે સમ્યક દર્શન પામવાનું છે એટલા માટે માત્ર શું કરવાનું છે કે જે જીન વચન છે ને

નહીં તો જીનવચન જ ખ્યાલ ના હશે હશે જ નહીં કે પ્રભુએ શું કહ્યું છે તો પછી શ્રદ્ધા આવશે કે આવશેના ઉપર અને શ્રદ્ધા નહીં આવશે તો સમ્યક દર્શન આવશે કેવી રીતે એટલે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી જરૂરી છે આપણને અને એટલા માટે આ બધું ભણવું જરૂરી છે બધા આપણા ચાર પ્રકરણ છે ચારે ચાર પ્રકરણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કર્મગ્રંથ એટલા જ ઇમ્પોર્ટન્ટ બધું જ ઇમ્પોર્ટન્ટ છે બધું જ જીનવચન છે તો એ બધું જાણવાનું અને પછી એના ઉપર દૃઢ શ્રદ્ધા આપણને લાવવાની છે એ જ આપણું હમણાંનું આ ભવનો ટાર્ગેટ હોવું જોઈએ તો એવી રીતે મોક્ષનું પુરુષાર્થ આપણને કરવાનું છે તો એનાથી આપણું મોક્ષ જલ્દીથી થઈ શકશે એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન અગેન જાતિ ભવ્ય એન્ડ વાય ઇઝ ઇટ કોલ્ડ જાતિ ભવ્ય એવું પણ એક ક્વેશ્ચન છે તો હવે જાતિ ભવ્યના જીવો છે ને તો એ એ જીવોને આપણે એમ પણ કહી શકીએ કે તેઓ કોણ છે સૂક્ષ્મ અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો તરીકે જે લાઈફ ટાઈમ માટે રહેવાના છે એ ત્યાંથી ક્યારે પણ નીકળી શકવાના નથી પણ એમના નામ કેવું છે જાતિ ભવ્ય એટલે જાતિથી ભવ્ય છે તેઓ કેવા છે જાતિથી ભવ્ય છે એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા રહેલી છે એમનામાં એટલે સમજો કે ફોર એક્ઝામ્પલ જો એમ જ કલ્પના કરીએ એવું થવાનું નથી પણ કલ્પના કરીએ કે સમજો કે એક જાતિ ભવ્ય એક નીકળી શક્યો અવ્યવહારમાંથી અને વ્યવહાર રાશિમાં પગ મૂક્યો તો પછી એમને જો બધા સામગ્રીઓ મળશે ને મોક્ષ પ્રાપ્તિ યોગ્ય સામગ્રીઓ મળશે તો તે અવશ્ય સિદ્ધગતિ પ્રાપ્ત કરી શકશે એવું એમાં આવી કેપેસિટી રહેલી હોય છે એમના આત્મામાં એટલા જ માટે એને કહેવાય છે કે એ જાતિતી ભવ્ય છે આ બિચારો જીવ કેવું છે જાતિથી ભવ્ય છે છતાં પણ એની એની નિયતિ કેવી છે કે એ ક્યારે એને મળી જ શકવાનું નથી કોઈ પણ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય સામગ્રી ક્યારે લાઈફમાં ક્યારે પણ એટલે અનંતકાળ ચક્ર સુધી એને ક્યારે પણ મળી જ શકવાની નથી એટલા એટલે એ ક્યારે પણ બહાર નીકળી જ શકવાનો નથી એ ત્યાં જ રહેશે ત્યાં જ એ ભટકતો રહેશે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય તરીકે અવ્યવહારમાંથી એ ક્યારે પણ નીકળી નહીં શકશે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી ક્યારે નહીં નીકળી શકશે એ ધ્યાન રાખવાનું એટલે અહીંયા ક્વેશ્ચન છે કે જાતિ ભવ્ય જીવ કેન અટેન્ડ મોક્ષ તો એ નહીં પ્રાપ્ત કરી શકશે એમનામાં યોગ્યતા છે એમ કહી શકાય પણ એ ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ ક્યારે ક્યારે પણ નથી કરી શકવાના કેમ કે નીકળી શકવાના નથી ને એમનું જે આ જે જે પ્રવાસ યાત્રા છે આ જે આત્માની જે વિકાસ યાત્રા છે તો સ્ટાર્ટ જ થવાની નથી ને ક્યારે પણ કારણ કે નીકળી શકવાના નથી વ્યવહાર વ્યવહારિક દુનિયામાં અહીંયા ક્વેશ્ચન છે કે હુ ડિસાઇડ્સ નિયતિ ઓફ જાતિ ભવ્ય જીવ તો એ તો કોઈ પણ ડિસાઇડ નથી કરતો કારણ કે આ દુનિયા કોઈએ બનાવી નથી અને કોઈ પણ એનો સંચાલક નથી કોઈ સંચાલક હોય તો એ ડિસાઇડ કરી શકે ને પણ આપણા કોઈ સંચાલક નથી કોઈ એવું કોઈ નથી બસ દુનિયા ચાલી રહી છે તથા સ્વભાવે અને જે જીવોના જેવા જેવા પોતપોતાની નિયતિ છે બધાની તો એવી રીતે જ છે એટલે એ તથા સ્વભાવે છે એટલે કોઈએ એવું નથી બનાવ્યું કે આ ભવ્ય જીવ છે તું અભવ્ય જીવ બની જા અને તું જાતિ ભવ્ય જીવ બની જા એવી રીતે કોઈએ બનાવ્યું બનાવ્યું નથી કારણ કે કોઈએ ક્રિએટ જ કર્યું નથી એવું જ છે એવું જ છે અને એવું ચાલતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું હવે અહીંયા ક્વેશ્ચન છે કે સમકેત પ્રાપ્તિ પછી શું પછી જાય શું તો એ અચ્છા એટલે સમકિત પ્રાપ્તિ થઈ જાય પછી જઈ શકે આપણામાં જો સમ્યક દર્શન આપણે જો પ્રગટાવીએ ને પણ જો એ ઉપશમ સમકિત હોય અને ક્ષમિક સમકિત હોય તો આ બંને જઈ શકે પણ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ કરી લઈએ આપણે શ્રેણિક મહારાજાની જેમ તો એ ક્યારેય પાછો જઈ નહીં શકે એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે હા સારું ક્વેશ્ચન છે કે ઇન વન બોડી કેન બોથ વ્યવહાર રાશિ એન્ડ અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદ કેન બી ટુગેધર ઓર નોટ હા તો આ એક ક્વેશ્ચન સારું છે કે અહીંયા આપણે આપણે શું કહ્યું કે એ અનંતકાય છે એટલે કે એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે પણ હવે એ કોણ છે અવ્યવહાર રાશિના જીવ એટલે એ સૂક્ષ્મ નિગોદના જીવ છે અને બીજું આપણે એ પણ જોયું કે વ્યવહાર રાશિમાં પણ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કા અથવા તો સૂક્ષ્મ સુક્ષ્મિકોદના પણ જીવ છે ને એટલે આ બંને સેમ પ્રકારના જીવો વ્યવહાર રાશિના પણ હોય શકે કે અવ્યવહારના પણ હોય શકે પણ તેઓ એટલે શરીરમાં હોય શકે એટલે એક જ જે શરીર હોય ને એક જ શરીરમાં અનંત આત્માઓ રહેલા હોય છે તો એ અનંત આત્માઓમાં અમુક અવ્યવહારના પણ હોઈ શકે અમુક વ્યવહાર રાશિના પણ હોઈ શકે એ ધ્યાન રાખવાનું એટલે બંને હોઈ શકે બરાબર તો હવે શું જોઈ રહ્યા હતા આપણે શું કહી રહ્યા હતા કે જો કોઈ જીવ સંપિત પામ્યો નથી તો પછી તે મેક્ઝિમમ નિગોદમાં જો રહેલા રહેલો હોય તો તે કેટલા ટાઈમ સુધી રહી શકે મેક્ઝિમમ તો તે માત્ર ટુ પોઈન્ટ ફાઈવ પૂદગલ પરાવર્તન કાળ સુધી જ રહે છે અને એના બાદ તે બહાર નીકળી જાય છે એટલે એ ધ્યાન રાખવાનું પણ જો એક વખત સમ્યક દર્શન એ પ્રાપ્ત કરી લે કોઈ જીવ અને પછી જો એમાં જાય નિગોદમાં તો પછી એને કેટલું ટાઈમ સુધી ભમવું પડે સંસારમાં મેક્ઝિમમ માત્ર અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી જ એને ભમવું પડે એના બાદ એને એ અવશ્ય મોક્ષ પામી શકે છે આટલું ધ્યાન રાખવાનું બરાબર અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આપણા બધા ઉપર બધા ઉપર એક એક સિદ્ધ ભગવંત ઉપકાર રહેલું હોય છે અને એ પણ આપ માટે અલગ એટલે એ સમજો કે એક જો રાખી બેન છે તો રાખી બેન માટે એક સિદ્ધ આત્મા એક પર્ટિક્યુલર સિદ્ધ આત્માનો ઉપકાર છે પછી બીજા હોય પૂનમ બેન તો પૂનમ બેન માટે અલગ કોઈ સિદ્ધ ભગવાન ઉપકાર રહેલું હોય એટલે એ ધ્યાન રાખવાનું કે બધા જીવો છે અલગ 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 જીવો બધા જીવો માટે અલગ અલગ સિદ્ધ ભગવંતો નો ઉપકાર રહેલું હોય છે અને તેઓ માતાની 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 જેમ 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 આપણા માટે કેવી રીતે છે છે કહેવાય સિદ્ધ ભગવંતોને એટલે ઉપમા આપી શકાય કારણ કે આપણને વ્યવહારિક દુનિયામાં એમણે પ્રવેશ આપ્યું છે એમના કારણે જે આપણે વ્યવહારિક દુનિયામાં આવી શક્યા ને એટલે જો અરિહંત ભગવંત આપણે કહીએ કે પિતા તુલ્ય છે તો સિદ્ધ ભગવંત આપણા માતા તુલ્ય કહેવાય છે એ પણ બધાના અલગ અલગ સિદ્ધ ભગવંત છે વિચારો

એટલા માટે આપણને એ ઉપકાર ચૂકવવાનો એ જ રસ્તો છે કે આપણને પોતાને સિદ્ધ બનવું પડશે ત્યારે પછી એક જીવને આપણે બહાર કાઢી શકશું એક બીજા કોઈક જીવને આપણે માતા તરીકે આપણે શું કરી શકશું અવ્યવહાર રાશિમાંથી કાઢીને વ્યવહારિક દુનિયામાં આપણે પ્રવેશ આપણે કરાવી શકશું અને પછી એ પણ પોતાની જીવનયાત્રા સ્ટાર્ટ કરી શકશે પછી ભલે તે ભવી હોય કે અભવી હોય એ ધ્યાન રાખવાનું પ્રાય કરીને શું હોય છે ઘણા જીવો માટે શું હોય છે જીવનયાત્રા કેવી હોય છે જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ બહાર નીકળીને પછી એમની જીવનયાત્રા કેવી હોય છે શું બનવું પડે છે એટલે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળીને હવે એમને શું કરવું પડે છે પ્રાય કરીને જે પાંચ સૂક્ષ્મ સ્થાવરો છે ને તો એમાં જે ઉત્પન્ન થાય છે એટલે પેલા એને સૂક્ષ્મ પૃથ્વી કાય અપકાય કે તેવું કાય વાવું કાય કે સાધારણ વનસ્પતિ કાય એટલે સૂક્ષ્મ ગોદ એ બનવું પડે છે અને પછી આ જે સૂક્ષ્મ સ્થાવર ભવો એને આવી રીતે અનંત કાળ સુધી ચૌદરાજ લોકમાં આવી રીતે ભટકવું પડે છે અનંતકાળ ચક્ર સુધી આજ પાંચ સૂક્ષ્મમાં એને ભમવું પડે છે જીવોને એટલે શું આપણે રિપીટ કરીએ જ્યારે એક જીવ પ્રાય કરીને છે આ કોઈ નિયમ નથી તો આવી રીતે શું કરવું પડે છે પાંચ સૂક્ષ્મ જે છે એમાં એ બાદર પૃથ્વી કાએ કે બાદર અપકાય બાદર તેવું કાય બાદર કે બાદર પ્રત્યેક કે બાદર નિગોદ એ બની શકે છે અને પછી બાદરપણા બાદ પછી જે ત્રસપણાને પામી શકે છે એ ધ્યાન રાખવાનું અને જે જીવો છે ને એમના માટે ખાસ ધ્યાન રાખવાનું કે તેઓ તેઓ આવી રીતે ડાયરેક્ટલી ત્રસપણા નથી પામી શકતા તેવું કાય ને વાયુ કાય ના જીવો એમને પૃથ્વી કાય કે અપકાય કે વનસ્પતિ કાય બનવું પડે અને પછી તે આવી રીતે ત્રસપણામાં ડાયરેક્ટલી આવી શકે છે એટલે આ કઈ એમ નિયમ નથી પણ નોર્મલી ઘણા જીવો માટે એવી એમની જીવન યાત્રા હોય છે કે સૂક્ષ્માને પામે છે પછી બાદરભવો પામે છે પછી ત્રષપણાને પામે છે પછી આવી રીતે અકામ નિર્જરા દ્વારા એ પોતાનું પછી જીવન વિકાસ યાત્રા સ્ટાર્ટ કરે છે પછી ત્રષપણો પામે છે બેન્દ્રિયપણું તેન્દ્રિય ચૌરિન્દ્રિય પંચિંદ્રપણું આવી રીતે તે પામતા પામતા પછી ક્યારેક પછી જો ઘણી ઘણા બધા

ડાયરેક્ટ સિદ્ધગતિ પ્રાપ્ત કરી એટલે એવું હોય છે કેળના ઝાડ બનીને પછી મનુષ્યનો ભવ પ્રાપ્ત કર્યું મરુદેવા માતાનો ભવ કર્યો અને ડાયરેક્ટ સિદ્ધ આત્મા તરીકે સ્થિર થઈ ગયા એવું હોય છે હવે આપણે આગળ જોઈએ કે આ જે સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ નિગોદના જીવો તેઓ ક્યાં ક્યાં રહેલા છે તો જે સૂક્ષ્મ નિગોદ છે તો એ સૂક્ષ્મ નિગોદના જીવો ભલે તે વ્યવહાર રાશિના હોય કે અવ્યવહાર રાશિના હોય કોઈ પણ હોય આપણે જોઈએ ને પહેલા કે સૂક્ષ્મ નિગોધ જીવો તે વ્યવહાર રાશિના પણ હોઈ શકે કે અવ્યવહાર રાશિના પણ હોઈ શકે છે તો તેઓ ક્યાં રહેલા છે તે સંપૂર્ણ ચૌદ રાજમાં ઠાંસી ઠાંસી ને ભરેલા હોય છે તે ખાસ ધ્યાન રાખવાનું અને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આખા જે ચૌદ રાજ છે ને તો એમાં અસંખ્ય સૂક્ષ્મ નિગોદના ઘોડા રહેલા છે શું રહેલા છે અસંખ્ય સૂક્ષ્મ નિગોદના ઘોડા રહેલા છે પણ આ સૂક્ષ્મ છે ને સૂક્ષ્મ નિગોધના એટલે કયા છે આ સૂક્ષ્મ છે બાદર નથી એટલા માટે આપણને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહ્ય નથી નહોતો તે કોઈ પણ કામ માટે એ ઉપયોગી બની શકે છે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા અઘ્રહ્ય છે અને એમનું છેદન ભેદન આપણે કરી નથી શકતા એ ખાસ ધ્યાન રાખવાનું એ પોતપોતાનું જે આયુષ્ય કમ્પ્લીટ કરીને એ જન્મ મરણ એમનું થતું રહે છે એવી રીતે હોય છે તો આવા અસંખ્ય ઘોડાઓ ઠાંસી ઠાંસીને આખા ચૌદરા જ લોકમાં ભરેલા છે અને આ દરેક ઘોડામાં શું હોય છે દરેક ઘોડામાં અસંખ્ય નિગોદના કોમન શરીરો રહેલા હોય છે આપણને જ્યાં રેડ કલરનું દેખાય છે ને તો આ એક ઘોડામાં આપણે બતાડ્યું છે કે રેડ કલરના આવા અસંખ્ય આવા કોમન શરીરો રહેલા છે સાધારણ શરીરો અને તે એક એક સાધારણ શરીરોમાં અનંત આત્માઓ એક સાથે રહેલા હોય છે જે યલો કલરના દેખાય છે તો તે અનંત આત્માઓ ઓવરલેપ કરેલા છે અંદર તે ધ્યાન રાખવાનું તો આવી રીતે જે આપણે બ્લેક કલરના ઘોડાઓ દેખાય છે તે અહીંયા મોટા મોટા બતાડ્યા છે ફોટોમાં પણ ખૂબ ખૂબ જ નાના હોય છે અને આખા ઠાંસી ઠાંસીને ભરેલા છે આવા અને આ અસંખ્ય ઘોડાઓમાં કેટલા શરીરો છે સાધારણ શરીરો એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયના કેટલા શરીરો છે અસંખ્ય શરીરો છે અને તે દરેક શરીરમાં કેટલા આત્માઓ છે અનંત આત્માઓ એકસાથે તેઓ વાસ કરે છે જન્મ મરણ આહાર નિહાર શ્વાસોશ્વાસ બધું એકસાથે કરતા હોય છે એ ખાસ ધ્યાન રાખવાનું પછી હવે એ ધ્યાન રાખવાનું કે જે અનંત આત્માઓ છે તો એમાં વ્યવહાર રાશિના પણ હોઈ શકે કે અવ્યવહાર રાશિના પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે એ ધ્યાન રાખવાનું મિક્સ છે બધા બરાબર ધ્યાન રાખવાનું અને એમાં જે ત્રણ પ્રકારના જીવો આવી જશે જો અવ્યવહાર રાશિના હોય તો એ ભવી જીવ અભવી જીવ અને જાતિ જાતિ ભવ્ય જીવ તેઓ આવી જશે એમાં અને જે પણ વ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો હશે તો તે કોણ હશે બે પ્રકારના હશે માત્ર ભવી અને અભવી એ પણ ધ્યાન રાખવાનું હવે આપણે એ જોઈએ કે બાદર નિગોદના જીવો ક્યાં રહેલા છે તો આજે આપણને જે ચૌદરાજ લોક દેખાય છે

બાદર નિગોદના જીવો ત્યાં રહેલા હશે એ સમજી લેવાનું એટલે અને બીજું જંગલ્સમાં પણ હોય છે નીલફૂક તરીકે હોય છે ઘણા ઘણા હોય છે પછી જે સાત નરક પૃથ્વીઓ હોય છે તો એના નીચે પણ ઘણો ઘણો દધી રહેલું હોય છે તો ત્યાં પણ હોઈ શકે છે બરાબર કારણ કે જથ્થો જલમ તથ અને દેવ વિમાનોના દેવ વિમાનો હોય છે તો ત્યાં પણ તેઓ હોઈ શકે છે એ ધ્યાન રાખવાનું તો હવે આપણે આ હમણાં સુધી શું જોયા ટોટલ આપણે પાંચ સૂક્ષ્મ સ્થાવર એકિન્દ્ર જીવો જોયા તો તેઓ આપણે જે પાંચ સૂક્ષ્મ સ્થાવર જીવો છે તો તે ક્યાં ક્યાં રહેલા છે તો તેઓ સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે હમણાં આપણે જેમ જોયું ને કે જે વ્યવહાર કે અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ છે તો તેઓ ઠાંસીને ભરેલા છે ને તો આવી જ રીતે બીજા કોણ કોણ ઠાંસી ઠાંસીને ભરેલા છે જે વ્યવહાર અને અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની જીવો આખા ચૌધરા જ લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે તેવી જ રીતે બીજા કયા કયા જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે તો તે છે સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથ્વીકાય સૂક્ષ્મ અપકાય સૂક્ષ્મ તેવું કાય સૂક્ષ્મ વાહુ કાય આ બધા બાકીના આ બધા જીવો પણ આખા લોકમાં ચૌધરામાં ને ભરેલા છે અને આ બધા સૂક્ષ્મ જીવો છે તો તેઓ આપણા પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા અગ્રહ્ય છે અને શસ્ત્રઘાત દ્વારા તેમનું મૃત્યુ પણ થઈ નહીં શકે તો આપણને એવું લાગતું હશે ને કે કેવું પીસફુલ લાઈફ હશે શાંતિ વાળું કે ડર વિનાનું કે ટેન્શન વિનાનું કોઈ કારણ કે એમને કોઈ કાપીને તેનું ભક્ષણ પણ નહીં કરી શકે શસ્ત્રઘાત પણ નહીં થઈ શકે એવું લાગતું હશે ને છેદન ભેદન પણ એમનું કરી નહીં શકાય અગ્નિથી બાળી ન શકાય પંખાથી પણ મરી નહીં શકે તો શાંતિ વાળું જીવન હશે ને પણ એવું કંઈ નથી ઘણી ઘણી જ વેદના થતી હોય છે આપણે પહેલા જોયું કે ઘણી જ વેદના હોય છે કારણ કે એમના ભલે સૂક્ષ્મ શરીર છે છતાં પણ ઘણી વેદના હોય છે તો તે વેદના કોના દ્વારા પ્રાપ્ત કરતા હોય છે તો તેઓ આપણાથી એમને વેદના પ્રાપ્ત ન થાય આપણા પાંચ ઇન્દ્રિયો દ્વારા તો અઘરાય છે ને અને ન તો જે બીજા બાદર સ્થાવર સ્થાવરેકિન્દ્ર જીવો છે તો તેમનાથી એમને પીડા ન થાય બાદર સ્થાવર સ્થાવરેકિંદ્ર જીવો કયા છે બાદર પૃથ્વીકાય બાદર અપકાય બાદર તેવું કાય બાદરવાવુ કાય બાદર જે નિગોદ છે બાદ બાદર સાધારણ વનસ્પતિ કાય તો એમના દ્વારા તેઓ એમને પીડા ન થાય પણ શું હોય છે માં એક સૂક્ષ્મ જીવને બીજા સૂક્ષ્મ જીવો સ્પર્શ કરે છે તો તેનાથી તેઓ ભયંકર પીડા પામે છે એ ધ્યાન રાખવાનું આપણે શું કહ્યું કે જે સૂક્ષ્મ જીવો હોય તો તે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા અઘ્રાહ્ય હોય ને બરાબર એટલે આપણાથી અને બીજા જે બાદર ના બાદર સ્થાવર એક ઇન્દ્રિય જીવો છે તો તેમના દ્વારા તેઓ તેમને પીડા ન થાય પણ સૂક્ષ્મ જીવોને કોના દ્વારા પીડા થઈ શકે જે પોતાના જેવા જ જે બીજા સૂક્ષ્મ જીવો હોય છે તો તેઓ સ્પર્શ કરે તો તેનાથી તેમને ભયંકર પીડા તેમને થાય છે અને એવી રીતે પોતપોતાનું જે આયુષ્ય હોય જેટલું તેટલું ભોગવીને તેઓ ચવી જતા હોય એટલે જન્મ મરણ એવી રીતે ચાલતું હોય છે અને એના દ્વારા એમને ભયંકર અવ્યક્ત પીડા તેમને રહેલી હોય છે એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે વાય અભવી જીવ ગો આઉટસાઈડ ફ્રોમ અવ્યવહાર રાશિ નિગોદ એન્ડ વાય નોટ જાતિ ભવ્ય તો એવું નિયતિ છે હવે આપણે એ પણ પોઈન્ટ આપણે અહીંયા એક વાત કરી લઈએ કે આપણે શું જોયું કે જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે એમાંથી બહાર નીકળવા માટે શું મેઇન કારણ રોલ કોણ ભજવે છે અહીંયા મેઇન રોલ અકામ નિર્જરા નથી ભજવતો પણ નિયતિ છે એ મેઇન રોલ પ્લે કરે છે બરાબર નિયતિ જે છે ને એ જીવોની પોતપોતાની જે નિયતિ ભવિતવ્યતા છે ને તે મેઇન રોલ ભજવે છે તો એમની નિયતિ જેવી છે જાતિ ભવ્યની કે તેઓ કેવા છે ક્યારે મોક્ષની સામગ્રી એમને મળવાની જ નથી નીકળી જ શકવાના નથી પણ અભવી જીવોની પણ એવી નિયતિ છે કે તેઓ નીકળી શકવાના છે એટલે તેઓ નીકળી શકે છે પણ હવે એક વખત અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી ગયો મેન નિયતિના કારણથી મેન કયો કારણ ભજવે છે નિયતિ એ ખાસ ધ્યાન રાખવાનું ભવિતવ્યતા તો એક વખત વખતે નીકળી જાય નિયતિના કારણે પછી વ્યવહાર રાશિમાંથી બીજા ભવ કરીને પાછો જો સૂક્ષ્મ નિગોદનો ભવ પ્રાપ્ત કરે પછી હવે આ ભવમાંથી માંથી હવે એને નીકળવાનું છે ને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કે સૂક્ષ્મ નિગો તો હવે મેઇન કારણ કોણ ભજવશે અહીંયા નિયતિ નહીં પણ અકામ નિર્જરા તે ધ્યાન રાખવાનું હવે એનું મેઈન કારણ શું થશે બહાર નીકળવાનું જેટલી અકામ નિર્જરા એ કરશે તો એટલી વધારે એટલો એ ફટાફટ નીકળી શકશે અને બીજા ભવો કરી શકશે એ ખાસ ધ્યાન રાખવાનું આ ડિફરન્સ છે હવે એમાં અહીંયા ક્વેશ્ચન છે કે કેન ભવી જીવ કન્વર્ટ ટુ અભવી તો ક્યારે પણ એ કન્વર્ટ થઈ જ નહીં શકશે એટલે એ ટેન્શન આપણને તો લેવાનું જ નહીં જો આપણને આપણામાં મોક્ષ પ્રાપ્તિ કરવાની જો તાલાવેલી હોય ને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું જો બહુ ઈચ્છા હોય તો સમજી લેવાનું કે આપણે ભવ્ય છે ભવ્ય જીવો છીએ અને આપણે ક્યારે પણ અભવી બની શકવાના નથી અને અભવી પણ ક્યારે પણ ભવી ક્યારે પણ અનંત કાળ ચક્રો બાદ પણ એ ભવી બની નહીં શકશે એવા એક્ઝામ્પલ છે જેમ કે અંગાર મર્દક આચાર્ય ભગવંત જે એમ આચાર્ય ભગવંત હતા કે જેઓ જે પ્રાપ્ત કરેલા હતા અને તેઓ આવા આવા ઉપદેશ આપતા હતા કે મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ એટલે ઘણું મોક્ષનું પુરુષાર્થ કરીને ઘણા આગળ વધ્યા હતા એમના જે શિષ્યો હતા છતાં પોતે કેવા હતા જાતિથી સ્વભાવથી અભવ્ય હતા એટલે એમની અંદર કેવું હતું મોક્ષ પ્રાપ્તિ કરવાના કરવા માટે એમને ઈચ્છા જ ન હોય અભવી જીવો કેવા હોય એમને મન જ નહીં થાય એમને સ્વર્ગ સુખ જ ગમતું હોય એટલે જે બધું કષ્ટ ને બધું એ કરે ને કષ્ટ ને બધું જે સાધુપણામાં જે પણ એ તપત્યા કરે ને તો સંયમ બધું તો એના જે પ્રભાવ એના ફળ સ્વરૂપે એમને શું શું મન હોય શેની ઈચ્છા અંદર અંદર પડેલી હોય એમને મોક્ષ પ્રાપ્તિમાં કાંઈ ઈચ્છા ન હોય એમનું મન શું હોય જે દેવ દેવતાઈ સુખો હોય ને જે આપણે સાંભળ્યું છે ને કે સામાયિકમાં નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ પલ્લોપમ નું દેવતાઈ આયુષ્ય બંધાય સાધુપણાનું જે પણ જે સાધુ પણ જે સંયમ જે સ્વીકારે તેઓ પણ એમ પ્રાહ્ય કરીને વૈમાનિક દેવલોક પ્રાપ્ત કરે ને તો એમને એ વૈમાનિક દેવલોકના સુખની ઈચ્છા રહેલી હોય એટલે ભૌતિક સુખની ઈચ્છા રહેલી હોય કે આટલું બધું કષ્ટ હું કરીશ તો મને સારું સારું મળશે પછી તો એવા જ ઈચ્છાવાળા હોય અભવી જીવો અને એમનામાં ક્યારે પણ મોક્ષ પ્રાપ્તિ કરવા માટેની મનત નહીં થશે ઈચ્છા થશે નહીં બરાબર એટલે વધારેમાં વધારે જીવો સોરી જે દેવલોક છે ત્યાં સુધી જઈ પણ એનાથી ઉપર પાંચ અનુતર પણ નહીં બની શકશે ન તો સિદ્ધ સિદ્ધ સિદ્ધત્વને પણ પ્રાપ્ત કરી નહીં શકશે એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે કરોડો જીવો કાર્તકી પૂર્ણા પૂર્ણિમ પૂનમ કરોડો જીવો કાર્તિકી પૂનમના મોક્ષે ગયા તો આટલા જ જીવો વ્યવહાર રાશિમાં આવશે તો એ વખતે જેટલા કરોડો જે જે મોક્ષે પ્રાપ્ત કર્યા ને મહાતીર્થ ઉપર તો એટલા સેમ નંબરના એક્ઝેક્ટ સેમ નંબરના જીવો અવ્યવહારમાંથી વ્યવહારમાં આવી ગયા એ વખતે એટલે વિચારો ને કે નંબર કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ જ રહ્યું ને એક આપણે જો એવી રીતે વિચારીએ તો એક જો નીકળે અને એક અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે એટલે વ્યવહાર નંબર રહે છે તો એ પણ અહીંયા આપણે સમજી શકીએ પણ અભવી છે તો તો મોક્ષ પ્રાપ્ત નથી જ કરી શકતા બરાબર ને એટલે અભવી જીવો અહિયાં વધતા જાય છે પણ તેઓ સિદ્ધ ગતિને પ્રાપ્ત નથી કરી શકતા પણ એક સિદ્ધ બને છે ત્યારે અવ્યવહારમાંથી એક નીકળે છે ભવિક હોય કે અભવી એવું હોય છે અહીંયા ક્વેશ્ચન છે કે અવ્યવહારની રાશિ લોકાશમાં હોય તો હા આ સંપૂર્ણ લોક છે ને તો એમાં અવ્યવહાર રાશિ હોય કે વ્યવહાર રાશિ પણ હોઈ સોરી વ્યવહાર રાશિમાં રહેલા જે સૂક્ષ્મ નિગોદના જીવો હોય કે સૂક્ષ્મ આ પાંચ સૂક્ષ્મ સ્થાવર છે ને તેના તેના માટે પણ આપણે જોઈએ ને કે આખા ચૌદરાજ લોકમાં ઠાંસી ઠાંસી ભરેલા છે તો આ જે પાંચ સૂક્ષ્મ છે ને ભલે તે અવ્યવહારના હોય કે વ્યવહારના હોય છે સમજવાનું જરૂરી છે કે જે ચૌદરાજ લોક છે તો એમાં જે પણ સૂક્ષ્મ જે સૂક્ષ્મ નિગોદ છે તો તે તો ઠાસી ને ભરેલી જ છે અને તેના બે ભાગ છે બે ભાગ છે એટલે એક વ્યવહાર રાશિના કહી શકાય ને બીજા અવ્યવહારના અને બીજા વ્યવહારના એ બે પ્રકારના છે અને બંને ઠાંસી ઠાસી ને જ ભરેલા છે એ ધ્યાન રાખવાનું જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જૈતિ શાસનમ પ્રણમ